વાસુદેવ વિદ્યાલય દ્વારા હું નામકરણ લક્ષણનો અરજી સ્વાગત કરું છું. આપણે આ છે કલમની અંદર આપણને પ્રશ્ન આપેલો છે 25મો, જેમાં એમ કીધું છે કે વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખવાના છે. જે વધારાના અક્ષરો આપેલા છે એને આપણે દૂર કરીશું અને સાચું વાક્ય જે બને છે એને જ આપણે ફરીથી લખવાનું છે. તો અહીંયા લખેલું છે આ આ આ મારું આ ઘર આ છે, તો ત્યાં શું આવશે? આ કાઢી નાખવાનું બધામાં. તો પેલો આ પછી આ કાઢીએ એટલે શું થશે? આ પછી આ મારું પછી આ કાઢીએ એટલે શું થશે? ઘર. પછી આ કાઢી નાખવા એટલે થશે છે આ મારું ઘર છે. પછી છે ચ મારું ચ નામ ચ મોહિત ચ છે, તો શું આવશે? મારું નામ મોહિત છે. આ રીતના વાક્ય બનશે. હવે અહીંયા છે સુ મકાઈનો સુ રોટલો સુ તૈયાર સુ થયો, તો ત્યાં આવશે મકાઈનો રોટલો તૈયાર થયો. મકાઈનો રોટલો તૈયાર થયો આ રીતના ત્યાં આવશે. પછી છે પ્ર ગોપ્યો પ્ર ખેતરમાં પ્ર હતો, તો શું આવશે? ધોળિયો ખેતરમાં હતો. આ રીતના તે વાક્ય બનશે. હવે છે ગાહુ ગા બીજા ગા ધોરણ ગા ધોરણમાં ગા ભણું ગા છું, તો શું આવશે? હું બીજા ધોરણમાં ભણું છું. હું બીજા ધોરણમાં ભણું છું આ રીતના ત્યાં વાક્ય બનશે. હવે છે ચ કૂતરો ચ ભસે ચ છે, તો ત્યાં આવશે કૂતરો ભસે છે કૂતરો ભસે છે. હવે જા બિલાડી જા દૂધ જા પીએ જા છે, ત્યાં આવશે બિલાડી દૂધ પીએ છે બિલાડી દૂધ પીએ છે. હવે છે ચ ગે ચ ટુ ચ ઉ ચ ન ચ આ ચપે ચ છે, તો શું આવશે? ઘેટુ ઊન આપે છે ઘેટુ ઊન આપે છે. હવે આ વાક્ય તમારે તમારી બુકની અંદર અહીંયા લખવાના રહેશે. હવે આપણે બધા જ છે વધારાના અક્ષરો હતા એને આપણે દૂર કરી અને વાક્ય બનાવ્યા છે. આ મારું ઘર છે, મારું નામ મોહિત છે, મકાઈનો રોટલો તૈયાર થયો, થોડીઓ ખેતરમાં જ હતો, હું બીજા ઘરમાં ભણું છું, કૂતરો હસે છે, બિલાડી દૂધ પીએ છે, ઘેટુ ઊન આપે છે. તો આ રીતના જે વાક્ય બનાવ્યા છે એ આપણે અહીંયા લખવાના રહેશે. તો તમે પણ તમારી બુકની અંદર અહીંયા વાક્ય લખજો અને આવા બીજા વાક્ય તમારા જાતે બનાવવાનો પ્રયત્ન કરજો અને જે વધારાના જે શબ્દ લખ્યા અક્ષરો લખ્યા હોય એને દૂર કરી અને સાચું વાક્ય ત્યાં લખવાનો પ્રયત્ન કરજો. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.